प्रार्थना ए आत्मानो खोराक छे। मनुष्य ने ईश्वर साथे जोड़तो सेतु छे। तो आओ आजना दिवस नी शुभ शुरुआत जीवन अंजलि था जो प्रार्थना थी करिए। Thank you.
સુવિચાર માનવને સતત પ્રોત્સાહન અને પ્રેરક પર પૂરું પાડે છે. આજનો સુવિચાર એક કાવ્યના માધ્યમથી સાંભળીએ. કાવ્ય રજૂ કરશે અક્ષર દેસાઈ. હું અક્ષર દેસાઈ કક્ષા 7નો વિદ્યાર્થી છું. હું આજે સુવિચાર કાવ્યના માધ્યમથી રજૂ કરવા જઈ રહ્યો છું. નાના હમતા આજ ભલે ને કાલે મોટા થાશો, અમે તો ગીત ગુલાબી ગાશું. કડી કડીના ફૂલ થાઈને બૂંદ બૂંદ નો દરિયો, નાની અમથી બીજ ચમકતી આભે થઈ ચાંદલીઓ. મસ્ત થઈને અજાણ્યા પંથે અમે એકલા જાશો, અમે તો ગીત ગુલાબી ગાશું. કડી કડીના ફૂલ થાઈને બૂંદ બૂંદ નો દરિયો, નાની અમથી બીજ ચમકતી આભે થઈ ચાંદલીઓ. નાનકડી કેડી નો થતો મારક કેવો મોટો, એવા મોટા થઈશું કે નહીં ચડે અમારો જોતો. હશે હોઠ પર સ્મિત આંખમાં કદી હોય નહીં આંસુ, અમે તો ગીત ગુલાબી ગાશું, અમે તો ગીત ગુલાબી ગાશું. આ કાવ્ય આપણને સમજાવે છે કે જગતમાં આપણે આપણું નામ કરવું હોય તો આપણે મહેનત કરવી પડશે અને પરિશ્રમથી કામ લેવું પડશે. આભાર. ગૌરવવંતી ગુજરાતની ભૂમિ પર અનેક મહાપુરુષો અને સાહિત્યકારો થઈ ગયા. વિશ્વ ભાષા ગુજરાતી દિન એ વીર કવિ નર્મદના જન્મદિને ઉજવવામાં આવે છે. તો આવો વીર કવિ નર્મદ વિશે મોહિત શાહ અને આર્યવાલા પાસેથી જાણીએ. નમસ્કાર, હું મોહિત શાહ, કક્ષા 8નો વિદ્યાર્થી છું. હું તમને કવિ નર્મદ વિશે જણાવવા જઉં છું. કવિ નર્મદનો જન્મ 24 ઓગસ્ટ 1833 સાલમાં સુરતમાં થયો હતો. તેમનું આખું નામ નર્મદા શંકર લાલ શંકર દવે હતું. એમની ગણના ગુજરાતી ભાષા સાહિત્યના એક અગ્રગણ્ય સર્જક તરીકે થાય છે. તેઓ કવિ, નિબંધકાર, આત્મકથાકાર, નાટ્ય સંવાદ લેખક, કોશકાર હતા. વર્ગમાં શીખવાથી વર્ષવર્ષના કવિતાના વર્ણનથી તેમને કાવ્ય સર્જન પ્રત્યે આકર્ષણ થયું. 23 વર્ષની ઉંમરે તેમણે કાવ્ય લખવાની શરૂઆત કરી હતી. અર્વાચીન યુગનો આરંભ કવિ નર્મદથી જ થયેલો. કવિ નર્મદને નવયુગના પ્રહરી ગણવામાં આવે છે. કવિ નર્મદના નિબંધોમાં રસ પ્રવેશ, પિંગળ પ્રવેશ, અલંકાર પ્રવેશ, નર્મ વ્યાકરણ, વર્ણ વિચાર, સુરતની મુક્તેસર હકીકત, મહિપતરામ રૂપરામ મહેતા, મારી હકીકત વગેરે આવે છે. નમસ્કાર, હું આરે ડાબાવાલા તમારી સમક્ષ કવિ નર્મદ વિશે અન્ય જાણકારી જણાવવા જઈ રહ્યો છું. કવિ નર્મદના સંશોધન સંપાદનોમાં મનહરપદ, નર્મકોશ ભાગ 1-4, સ્ત્રી ગીત સંગ્રહ, દશમસ્કંદ આ પુસ્તકો ગુજરાતી ભાષા અને પ્રજા પ્રત્યેની કવિ નર્મદની આસ્થા અને અસ્મિતાનું સુંદર પરિણામ છે. કવિ નર્મદના ઐતિહાસિક ગ્રંથોમાં તુલસી વૈધવ્ય ચિત્ર સંવાદ રૂપે, રામ જાનકી દર્શન, બાળકૃષ્ણ વિજય, રાજ્યરંગ, ધર્મ વિચાર નામનો ગ્રંથો છે. નર્મદની કવિતાઓ 10 ભાગમાં વિભાજિત છે. તેમના કાવ્યો ઈશ્વર, નીતિ, દેશપ્રેમ, સ્ત્રી શિક્ષણ, ઘર સંસાર અને પ્રીતિના વિષયો પર આધારિત છે. આ રચનાઓ માત્રામેળ, અક્ષરમેળ અને દેશીમાં રચાયેલી છે. લલિત છંદ અને ઓવી તેમજ મરાઠી સાખીનો સર્વપ્રથમ પ્રયોગ નર્મદે પોતાના કાવ્યમાં કર્યો. આભાર.
કવિ નર્મદ વિશે જાણકારી આપવા મોહિત અને આર્યનો આભાર. સાહિત્ય સર્જકો વિશેની અન્ય માહિતી આપણે રૂજા અને સમષ્ટિ પાસેથી મેળવીએ. ધીરુબેન પટેલ. ધીરુબેન પટેલ એક પ્રખ્યાત ગુજરાતી લેખિકા છે. એમનો જન્મ 25 મે 1926 ગુજરાતના વડોદરા શહેરમાં થયો હતો, પણ એમનું મૂળ વતન ચરોતરનું ધર્મજ ગામ છે. એમને પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ મુંબઈમાં લીધું છે, જ્યાં અત્યારે રહે છે. ધીરુબેને અંગ્રેજીમાં સ્નાતક અને અનુસ્નાતકની પદવી મેળવી છે, પણ એના પછી એમને એવું અનુભવ્યો કે એમને ગુજરાતીમાં લખવાની વધારે રુચિ છે. ધીરુબેને 1963 કલ્કી પ્રકાશનની શરૂઆત કરી અને 1966 સુધા નામના એક ગુજરાતી સામાયિકમાં સંપાદન કરે છે. એમની સૌથી પ્રખ્યાત નવલકથાઓ આંધળી ગલી, વાસનો અંકુર, વાવંટોળ અને શિમરાના ફૂલ છે. માયા પુરુષ, પંખીનો માળો અને આકાશમંચ એમના ઘણા બધા નાટકોમાંથી અમુક છે. જાણવા જેવી વાત તો એ છે કે ધીરુબેન નવલકથાઓ, ટૂંક વાર્તાઓ અને નાટકોની સાથે સાથે હાસ્યકથાઓ પણ લખે છે, જેમ કે કાર્તિક રંગ કથા. ધીરુબેનની વિશે એક અનોખી વાત છે કે ગાંધીજીના વિચારો ઉપર એમનું સાહિત્ય લખે છે. એમનું એવું પણ માનવું છે કે મહિલાઓનું સમાજમાં નીચું સ્થાન બધાની ખોટી વિચારસરણીના કારણે છે. ધીરુબેનની ઘણી બધી વાર્તાઓનું બીજી ભાષાઓમાં ભાષાંતર પણ થયેલું છે, જેમ કે આગંતુકનું અંગ્રેજીમાં અને કિટન પોએમ્સનું મરાઠી અને જર્મનમાં. ધીરુબેન ગુજરાતી સાહિત્ય સભાના રાષ્ટ્રપતિ રહેલા છે. એમને સાહિત્ય એકેડેમી એવોર્ડ પણ મળેલો છે, જે ભારતના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડોમાંથી એક છે. ધીરુબેન પટેલનું ગુજરાતી સાહિત્યમાં બહુ જ મોટું યોગદાન છે. આભાર. આદરણીય વડીલગણ અને સહપાઠી મિત્રો, નીકળી હું શોધમાં, વાંચન કરતા મળ્યા મને એક ઉચ્ચેરા માનવી શ્રી ઉમાશંકર જોશી. આજે હું આ ઉચ્ચેરા માનવી વિશે થોડી વાત રજૂ કરું છું. તો મિત્રો, બામણા ગામમાં તારીખ 21 જુલાઈ 1911 માતા નવલબેન અને પિતા જેઠાલાલને ત્યાં એક પુત્રરૂપી પુષ્પ અવતર્યો, અને પુત્ર એટલે શ્રી ઉમાશંકર જોશી. તે હૃદયમાં હતા અને સાવે મૃદુ પ્રકૃતિ પ્રેમી હતા. તેથી તેઓ માનવ જીવન અને પ્રકૃતિ સાથે સાંકળી કવિતાઓની રચના કરવા લાગ્યા. તેઓ લેખક, કવિ અને સારા વક્તા હતા. તેઓનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ઈડર ગામમાં થયું. ત્યારબાદ તેઓ અમદાવાદની ગુજરાત કોલેજમાંથી સ્નાતકની પદવી મેળવી અને મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાંથી અનુસ્નાતકની પદવી મેળવી. શ્રી ઉમાશંકર જોશી સ્વભાવે કોમળ હતા, પરંતુ એ સમયમાં તેમના માટે કોમળતા રાખવી યોગ્ય નહોતી, કારણ કે ત્યારે દેશ આઝાદીની ચળવળ શરૂ થઈ ગઈ હતી. 1931 એ ગાંધીજીના સંપર્કમાં આવ્યા અને ત્યારબાદ તેઓએ સ્વતંત્રતાની ચળવળમાં જંપ લાવ્યા. આ અરસામાં તેમનું પ્રથમ કાવ્ય સંગ્રહ વિશ્વ શાંતિ પ્રસિદ્ધ થયું. આ સમયમાં તેઓએ સંસ્કૃતિ નામનું સામયિક શરૂ કર્યું અને આ સામયિકની ગુણના ટોચના સામયિકમાં થવા લાગ્યું. 1929 તેઓ ગુજરાતી વિદ્યાપીઠમાં પ્રોફેસર થયા અને આ જ વર્ષે તેમણે રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયક થયું. 1947 નર્મદા સુવર્ણચંદ્રક મેળવી તેઓએ ગુજરાતી વિદ્યાપીઠમાં કુલપતિ પદ શોભાવ્યું. વિશ્વ શાંતિ, ગંગોત્રી, નિષિદ્ધ, આદિત્ય, વસંત વર્ષા, ધારાવસ્તા, અભિજ્ઞા, મહાપ્રસ્થાન અને સત્પદી, આ બધા જ કાવ્ય સંગ્રહ એમની સર્જન યાત્રા છે. આ સર્જનના ફળ સ્વરૂપે તેઓની ગુણના ગુજરાતી સાહિત્યમાં પ્રમુખ કવિઓની ગુણમાં થવા લાગી. કવિતાના માધ્યમની સાથે સાથે તેઓ ટૂંકી વાર્તા, નવલકથા, એકાંકી, લલિત નિબંધ, વિવેચન, પ્રવાસ
અને અનુવાદ ક્ષેત્રોમાં એમણે કામ કર્યું છે. તેઓને તેમના જીવનકાળમાં વિશ્વ ગુર્જરી અવોર્ડ, દિલ્હી સાહિત્ય અકાદમી અવોર્ડ, સોવેટલાલ નેહરુ અવોર્ડ અને અનેક જ્ઞાનપીઠ પુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે. છેલ્લે તેમણે જીવનના અંતિમ દિવસો મુંબઈમાં ગાઢેલા. આ મહાન કવિ શ્રી ઉમાશંકર જોશીની યાદમાં એમની ઘણી બધી કાવ્ય પંક્તિઓમાંથી હું એક પંક્તિ રજૂ કરું છું. ત્રણ વાળા મુજે મળ્યા, હૈયું, મસ્તક અને હાથ, બધું દઈ દીધું, અસ્તુ. આપણી શાળામાં પણ કેટલાક ઉભરતા સાહિત્ય સર્જકો છે. મારા બે મિત્ર આહન પ્રજાપતિ અને રીતમ કુબાવત પોતાના સ્વરચિત કાવ્ય આપની સમક્ષ રજૂ કરશે. નમસ્કાર, મારું નામ આહન છે. હું ધોરણ 7 માં ભણું છું. આજે હું આપની સમક્ષ મારું સ્વરચિત કાવ્ય મારી શાળા આનંદાલય રજૂ કરું છું. મારી શાળા આનંદાલય, જાણે કુદરતના સાનિધ્યમાં વસેલી ઋષિની એક મડુલી, જાણે કુદરતના સાનિધ્યમાં વસેલી ઋષિની એક મડુલી, જેના ઋષિતુલ્ય ગુરુજનો બોલે શિસ્ત તથા સમજણના વચનો, જેના ઋષિતુલ્ય ગુરુજનો બોલે શિસ્ત તથા સમજણના વચનો, જેનું ગમ્મત સાથે જ્ઞાન એવો આનંદનું આશ્રયસ્થાન, જેનું ગમ્મત સાથે જ્ઞાન એવો આનંદનું આશ્રયસ્થાન, જાણે કદી ન ભૂલાય એવું બાળપણ અને કિશોર અવસ્થાનું શાણપણ, જાણે કદી ન ભૂલાય એવું બાળપણ અને કિશોર અવસ્થાનું શાણપણ, જ્યાં છે જ્ઞાનનો અખૂટ ભંડાર, ખ્યાતિ તેની રહે સદાય અપરંપાર, જ્યાં છે જ્ઞાનનો અખૂટ ભંડાર, ખ્યાતિ તેની રહે સદાય અપરંપાર. જય આનંદાલય, જય ગુજરાત, જય હિન્દ. આભાર. નમસ્કાર, હું રીતમ કક્ષા 7 વિદ્યાર્થી છું. આજે હું આપની સમક્ષ મારું સ્વરચિત કાવ્ય મારી શાળા આનંદાલય રજૂ કરું છું. મારી શાળા આનંદાલય. હર્ષ ઉમંગ, ઉત્કર્ષ ઉલ્લાસ, જાણે કે ઈશ્વરનો વાસ. હર્ષ ઉમંગ, ઉત્કર્ષ ઉલ્લાસ, જાણે કે ઈશ્વરનો વાસ. ભાષા હોય ગણિત વિજ્ઞાન, રમત ગમત પણ અહીં સમાન. ભાષા હોય કે ગણિત વિજ્ઞાન, રમત ગમત પણ અહીં સમાન. સૌ છોકરાને સરખી તક, સંગીત ચિત્ર સૌનો હક. સૌ છોકરાને સરખી તક, સંગીત ચિત્ર સૌનો હક. પુષ્પ લવ કે 11-12, ભોજન કરતા સાથે બાળ. પુષ્પ લવ કે 11-12, ભોજન કરતા સાથે બાળ. ઊંચા મોટા વૃક્ષો મહાન, નાના છોડતો સૌના પ્રાણ. ઊંચા મોટા વૃક્ષો મહાન, નાના છોડતો સૌના પ્રાણ. મારું વિદ્યાલય આનંદનું આલય, ખરું કહું તો એ જ દેવાલય. મારું વિદ્યાલય આનંદનું આલય, ખરું કહું તો એ જ દેવાલય. આભાર. વાર્તા કોને ન ગમે, આવ એવી એક વાર્તાની મજા માણીએ અને એમાંથી નૈતિક મૂલ્ય શીખીએ. નમસ્કાર, મારું નામ વિધાંત છે. હું ધોરણ 7 બનો વિદ્યાર્થી છું. આજે હું તમારી સમક્ષ એક વાર્તા રજૂ કરવા જઈ રહ્યો છું. વાર્તાનો શીર્ષક છે, પરસેવો પડ્યા વગર પૈસાની કિંમત સમજાય નહીં. એક વેપારીના ઘરે એકનો એક દીકરો હતો. આથી માતા પિતા પુત્રને બહુ લાડ કરે અને એને ખુશ રાખવામાં તેઓ કોઈ કમી આવવા દે નહીં. વધારે પડતા લાડથી પુત્ર બગડવા લાગ્યો. એ જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ વધુ ને વધુ ઉડાવ થતો ગયો. ખોટો ખર્ચ ન કરવો જોઈએ એવી એને ખબર જ પડતી નહીં. આથી માતા પિતાને ચિંતા થવા લાગી. પુત્રને સુધારવા માટે માતા પિતાએ ઘણા પ્રયત્નો કર્યા પણ કોઈ ફરક પડ્યો નહીં. એક દિવસે પિતાએ પુત્રને કહ્યું,
બેટા મારી પાસે જે કઈ છે એ તારું જ છે, પણ શરતે કે તું પણ કમાઈ શકે છે એવું તારે બતાવવું પડશે. ત્યાં સુધી મારા પૈસામાંથી તને એક પૈસો નહીં મળે. પિતાની ટકોરથી પુત્રને ખૂબ લાગી આવ્યું. એને નક્કી કર્યું, હું કમાઈ શકું છું એવું ચોક્કસ બતાવી આપીશ. બીજા દિવસે પુત્ર કામની શોધમાં નીકળ્યો. ફરતા ફરતા તેને લારી ખેંચવાનું કામ મળ્યું. આ કામમાં એણે એક ગોદામમાંથી અનાજની ગુણો ઉપાડી લારીમાં મૂકવાની ને બીજા ગોદામમાં જઈને ઉતારવાની હતી. આખો દિવસ કાળી મજૂરી કરી ત્યારે એને એક રૂપિયો મળ્યો. રૂપિયો લઈ એ ઘરે ગયો. એણે રૂપિયો પિતાજીને આપ્યો. ઘરની પાછળ વાડમાં એક કૂવો હતો. પિતાએ તો પુત્રની નજર સામે જ શાંતિથી એ રૂપિયાને કૂવામાં નાખી દીધો. થોડાક દિવસ આમ જ ચાલ્યું. પિતા પુત્રને કશું કહે નહીં અને એની કમાડીનો રૂપિયો કૂવામાં નાખી દે. હવે પુત્ર અકળાયો. તેણે પૂછ્યું, પિતાજી મારી કાળી મજૂરીનો રૂપિયો તમે આમ કૂવામાં શા માટે નાખી દો છો? પિતાએ એને કહ્યું, હું જાણું છું કે તું દિવસભર સખત મજૂરી કરે છે ત્યારે એક રૂપિયો કમાય છે. તારી મહેનતનો એક રૂપિયો જ્યારે હું કૂવામાં નાખી દઉં છું ત્યારે તારો જીભ કપાઈ જતો હશે એ પણ હું સમજી શકું છું. એ જ પ્રમાણે દીકરા, મારા કમાયેલા રૂપિયા તું જ્યારે ગમે તેમ વેડફી નાખતો હતો ત્યારે મને કેવું લાગતું હશે એ તને હવે સમજાઈ ગયું હશે. પુત્રને પોતાની ભૂલ સમજાઈ ગઈ. એણે કાન પકડ્યા. પિતાને કહ્યું, તમારી વાત સાવ સાચી છે. હવેથી હું પૈસા ગમે તેમ વેડફીશ નહીં. આભાર. ગુજરાતની ગરવી ભૂમિ પર મારા સહપાઠી એક નૃત્ય રજૂ કરી રહ્યા છે, તો આવો નિહાળીએ જય જય ગરવી ગુજરાત. જય ગુજરાત, જય ગુજરાત, જય સોમનાથ, જય પાર્વતી, જય સોમનાથ, જય પાર્વતી, શ્રી કૃષ્ણ ક્ષ દેવ શે કવિ
આજે આપણી વચ્ચે અતિથિ વિશેષ માનનીય સાહેબ શ્રી ચેતન્ય સંઘાની ઉપસ્થિત છે. આપ નાયબ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકેની સેવા કલેક્ટર ઓફિસ આણંદ ખાતે આપી રહ્યા છો. સ્પર્ધાત્મક પરીક્ષાઓને ધ્યાનમાં લઈને આપે 7 પુસ્તકો લખ્યા છે. યુટ્યુબ અને સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રવચનો આપીને ભારતીય અધ્યાત્મના અનેક વિષયોનું વૈજ્ઞાનિક નિરૂપણ આપ્યું છે. ભારતનો યુવા વર્ગ અધ્યાત્મના પુસ્તકો સાથે જોડાય એ માટે આપ વર્ષોથી અભિયાન ચલાવી રહ્યા છો. સોશિયલ મીડિયાના માધ્યમથી કોરોના મહામારી વચ્ચે પણ આપે ભારતીય અધ્યાત્મની શ્રેષ્ઠ વૈજ્ઞાનિક વાતો લોકડાઉનમાં લોકો સુધી પહોંચાડી આ સમયમાં સકારાત્મક ઉર્જા પ્રસરાવી રહ્યા છો. હાલમાં જ આપના 2 પુસ્તકોનું અનાવરણ માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે થયું. આપને સાદર નિવેદન કે આપના જ્ઞાનનો લાભ અમને આપો. ખૂબ ખૂબ આભાર સૌનો. મિત્રો, મારો અવાજ બરાબર આવે છે ને? જી સર, આવે છે. શ્રી તેજસભાઈ અને શ્રી સૌરભભાઈ સાહેબ બંનેનો ખૂબ ખૂબ આભાર કે આજે આટલા તેજસ્વી બાળકો વચ્ચે મને બોલવાની તક આપી. બાળકો, તમે વિવિધ વિષયોની રજૂઆત કરી. તમે કવિ નર્મદ વિશે કહ્યું, સ્વરચિત કવિતા કહી, ઉમાશંકર જોશી વિશે, ધીરુબેન પટેલ વિશે વાર્તા કથન કર્યું. બધાને ખૂબ ખૂબ હું ધન્યવાદ આપું છું. આજે તમે બોર થાવ એવી વાત આપણે જરાય નહીં કરીએ. બહુ ટૂંકમાં આપણી ગુજરાતી માતૃભાષાના મહત્વની કંઈક વાત આપણે કરીશું. આપણા સોસાયટીમાં, આપણા સમાજમાં એક એવો ટ્રેન્ડ છે, એટલે કે એક એવી વ્યવસ્થા છે કે જ્યારે કોઈ બહુ સારું અંગ્રેજી બોલે ત્યારે એને હોશિયાર માનવામાં આવે છે. કારણ કે આપણે બધાએ આ ટ્રેન્ડને સપોર્ટ આપ્યો છે, એટલે કે આ વ્યવસ્થાને આપણે પ્રસિદ્ધ કરી છે, આ વ્યવસ્થાને આપણે પ્રભાવિત કરી છે. ચાલો ને આજથી એવું શરૂ કરીએ કે જે આપણી માતૃભાષામાં વધારે સારું બોલી શકે, આપના જેવા હોશિયાર બાળકો, આપના શિક્ષકો, એને આપણે વધુ પ્રોત્સાહન આપીએ. આજે ગુજરાતી ભાષા દિન નિમિત્તે આપણે એક એવો સંકલ્પ લઈએ કે આપણી જે માતૃભાષા છે એને આપણે વિલુપ્ત થવા દેવી નથી. મિત્રો, તમે ખાસ એક વાત સમજજો, મૂળભૂત રીતે આપણી પ્રાચીન ભાષા સંસ્કૃતમાંથી મોટા ભાગની ભારતીય ભાષાઓનો જન્મ થયો છે. જેમ જેમ સમય વીતતો જાય છે અને સૈકાઓ અને હજારો વર્ષોનો કાળ વીતતો જાય છે, તેમ જેમ જેમ જે તે જગ્યાના લોકો કોઈ પણ ભાષાને જે સ્વરૂપ અથવા તો આકાર આપે, એમાંથી નવી ભાષાનો જન્મ થતો હોય છે. ગુજરાતી ભાષા એક પ્રાચીન ભાષા છે. વખતે વખતે એનું સ્વરૂપ બદલાતું રહ્યું છે. તમે મિત્રો, જો 250 વર્ષ પહેલાના ગુજરાતી ગ્રંથો વાંચો તો તમને થોડીક અલગ ગુજરાતી ભાષા જોવા મળે. તમે જો કવિ નર્મદના લખાણો એમના એમ વાંચો, જે 150-200 વર્ષની આસપાસ જૂના છે, એમના એમ, તો તમને એક ગુજરાતી ભાષા થોડી અલગ જોવા મળે, થોડી અલગ સાંભળવા મળે. એટલે કે જેમ જેમ સમય વીતે છે તેમ તેમ ભાષાઓમાં થોડોક થોડોક ફેરફાર થતો જાય છે. એવી રીતે હજારો વર્ષો પહેલા જે સંસ્કૃત ભાષા હતી, એ સંસ્કૃત ભાષામાંથી દરેક સ્થાને અલગ 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 ફેરફાર થઈ અનેક ભાષાઓની ઉત્પત્તિ થઈ, અને ગુજરાતી પણ એમાંની એક છે. ગુજરાતી આપણી માતૃભાષા છે. આપણે બધા સંસ્કૃતમાં એક શ્લોક ભણીએ છીએ અથવા તો ભણીશું, જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાધિપતિ ગ્રહીશ. માતા અને માતૃભૂમિ એ સ્વર્ગથી પણ વધારે અધિક છે. અને જે માતૃભૂમિએ આપણને આ ભાષા આપી છે તે ભાષા આપણા વિકાસ માટે મૂળભૂત કારણ છે.
મિત્રો વૈજ્ઞાનિકો એક પ્રયોગ કર્યો. એ પ્રયોગ કેવો હતો કે કયા બાળકોનું નાનપણથી આઈક્યુ અને ઈક્યુ વધારે હોય છે. આઈક્યુ અને ઈક્યુ વિશે તો આપ જાણો છો. વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું કે જે બાળકો નાનપણથી પોતાનું શિક્ષણ અથવા તો પોતાના વ્યવહારમાં માતૃભાષાનો વધુ ઉપયોગ કરતા હોય છે, વૈજ્ઞાનિકોને તારણ મળ્યું, જે બાળકો જે વિદ્યાર્થીઓ નાનપણથી શિક્ષણમાં અથવા તો પોતાની રોજિંદી પ્રક્રિયાઓમાં માતૃભાષાનો વધારે ઉપયોગ કરતા હોય છે તેનો આઈક્યુ અને ઈક્યુ વધારે હોય છે. ખરેખર તો કોઈ પણ ભાષા એ કોઈ પણ પ્રાચીન સંસ્કૃતિની મહાન ઓળખ છે. એ ભાષાના ગ્રંથો એક એવી ધરોહર છે કે જેને આપણે સદીઓ સુધી સાચવીને રાખવાના હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે બધા જોઈએ છે ભારતમાં અન્ય દેશોમાં જૂની અને હજારો વર્ષ જૂની વાતો આપણે કેટલી સુંદર રીતે મ્યુઝિયમમાં અથવા તો એનું વિશેષ સ્થાન બનાવીને સાચવી રાખીએ છીએ. તમે ઘણી બધી અન્ય જગ્યાએ પણ જોયું હશે કે હજારો વર્ષ જૂની હસ્તપ્રતો, તમે બાળકો ક્યારેક ઇન્ટરનેટ પર સર્ચ કરજો, ભારતની હજારો વર્ષ જૂની હસ્તપ્રતો એટલે કે હાથેથી લખાયેલી હજારો વર્ષ જૂની પ્રતો ઘણી બધી જગ્યાએ મ્યુઝિયમ અથવા તો વગેરે રિસર્ચ સેન્ટરમાં સચવાઈને રહી હોય છે. જ્યારે એ બની હશે ત્યારે એનું એટલું મહત્વ નહીં હોય, પરંતુ જ્યારે એ વિલુપ્ત થઈ અને એનો ઘણો સમય થયો ત્યારે લોકોને એના મહત્વની જાણ. આપણી એ પરમ ફરજ છે કે આપણે આપણી માતૃભાષાને વિલુપ્ત ન થવા અને માતૃભાષાને વિલુપ્ત ન થવા દઈએ એના માટે સૌથી અગત્યનું કામ આપણે આપણા માટે અને આપણી માતૃભૂમિ માતૃભાષા માટે એ કરી શકીએ કે આપણે આપણી રોજિંદી વાતોમાં માતૃભાષાનો મહત્તમ ઉપયોગ કરીએ. એ જરા પણ અઘરું નથી. તમારા જેટલા નાના વિદ્યાર્થીઓ જો કવિ નર્મદ અને એના જેવા સાહિત્યકારોનો પરિચય આપી શકતા હોય, પોતે સુંદર કવિતા રચી શકતા હોય, આપ આટલું સરસ અદ્ભુત સ્કૂલમાં ભણો છો, તો આપણે કેમ ભેગા મળીને એવું નક્કી ન કરીએ કે અમારે અમારી માતૃભાષાને જીવંત રાખવી છે. બાળકો, તમે ખૂબ ભાગ્યશાળી છો. હું જ્યારથી નાનો હતો ત્યારથી આણંદની આનંદાલય સ્કૂલ વિશે સાંભળતો આવ્યો છું. જ્યારે હું તમારા જેટલો વિદ્યાર્થી અને મને પહેલેથી ખબર હતી કે આ સ્કૂલ ખૂબ સારું ભણાવે છે અને વિદ્યાર્થીઓ માટે સ્વર્ગ જેવી જગ્યા છે, જેને ખૂબ આગળ વધવું છે એના માટે તો જાણે સ્વર્ગ જેવી જગ્યા છે. એ જગ્યાએ તમે ભણો છો એટલે તમારા માટે તો ખૂબ આનંદની વાત છે, ખૂબ મોટા ભાગ્યની વાત છે. કારણ કે ઘણી બધી સંસ્થાઓ હોય છે, ઘણી બધી શાળાઓ હોય છે, તમારી શાળાએ આજના અગત્યના દિવસે આટલું સુંદર આયોજન કર્યું કે આપ બાળકો બધા માતૃભાષાને વિશેષ યાદ કરીને મિત્રો, તમને ખબર છે વિશ્વની પાંચ મહાસત્તાઓ જે કહેવાય છે, વિશ્વની પાંચ મહાસત્તાઓ, એ પાંચ મહાસત્તાઓમાંથી ત્રણ મહાસત્તાઓની માતૃભાષા અંગ્રેજી નથી, તેની પોતાની માતૃભાષા છે. એટલે સૌથી પહેલો જે આપણો ભ્રમ છે કે અંગ્રેજી હોય તો જ વિશ્વમાં આગળ વધી શકાય અને તો જ મહાસત્તા બની શકાય, એ વાત તદ્દન ખોટી છે. વિશ્વની પાંચ મહાસત્તાઓમાંથી ત્રણ મહાસત્તાઓની પોતાની માતૃભાષા છે. મિત્રો, વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષા અંગ્રેજી નથી, વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષા મેન્ડરિન છે, એટલે કે ચાઇનીઝ ભાષા છે, જે ચાઇનાના ઘણા મોટા પ્રાંત ઘણા મોટા વિસ્તારની માતૃભાષા છે. અને એમણે પોતાની માતૃભાષા બોલવા માટે કે સારી અથવા તો નવીન ટેકનોલોજી શીખવા માટે અંગ્રેજી અપનાવવાથી માંડી લઈ ક્યારેય પોતાની માતૃભાષા સાથે કોમ્પ્રોમાઇઝ નથી કરી. જો બાળકો, તમે આપણા માન્ય પ્રધાનમંત્રી અને માન્ય રાષ્ટ્રપતિ શ્રીના કાર્યક્રમોને ક્યારેક ટીવી ઉપર જોતા હશો તો તમે જોતા હશો, તમને ખબર પડે કે
આપણા પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ કે અન્ય કોઈ પણ મોટા નેતા જ્યારે કોઈ અમેરિકાના નેતા સાથે લંડનના નેતા સાથે વાત કરતા હોય ત્યારે એ લોકો સામેવાળા તો અંગ્રેજીમાં જ બોલતા હોય અને આપણા નેતાઓ પણ અંગ્રેજીમાં જવાબ આપતા. પણ તમે ખાસ જોજો કે જ્યારે કોઈ ચાઇનીઝ નેતા કોઈ ઇંગ્લિશ નેતા સાથે વાત કરે છે, એટલે કે અમેરિકન પ્રેસિડેન્ટ અને ચાઇનીઝ પ્રેસિડેન્ટ એકબીજા સાથે વાત કરે છે, ત્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ તો અંગ્રેજીમાં જ બોલે છે, ચાઇનાના પ્રેસિડેન્ટ એમને અંગ્રેજીમાં જવાબ નથી આપતા, એ ચાઇનીઝમાં જ જવાબ આપે છે અને પોતાની સાથે ઇન્ટરપ્રિટર રાખે છે. અર્થાત વૈશ્વિક લેવલે પણ પોતાની સંસ્કૃતિ સાચવવા માટે ચાઇનીઝ લોકો હંમેશા પોતાની માતૃભાષાને મહત્વ આપે છે. હું તમને આવા નાના નાના ઉદાહરણ એટલા માટે આપી રહ્યો છું કે તમે વિચારી શકો કે આપણે આપણી માતૃભાષા માટે શું કરવાનું છે. જો એ લોકો આટલું બધું કરી શકતા હોય તો આપણે શું કરવાનું છે. ઘણું બધું તો તમે સ્કૂલમાં ભણો જ છો, એટલે હું તમને એમ કહું કે આ ગ્રંથના આ લેખક છે, આ ગ્રંથના આ લેખક છે, તો એ બધું તો તમે જાણતા જ હશો અથવા તો જાણવાના પણ હશો. પણ હું તમને કંઈક એવું કહું કે જે તમે હજી સુધી ન જાણ્યું હોય તો એ ઉત્તમ છે. એટલે મેં તમને બે ત્રણ વાત કરી, જગતની પાંચ મહાસત્તાઓમાંથી ત્રણ મહાસત્તાઓની ભાષા માતૃભાષા અંગ્રેજી નથી. ચીનના રાષ્ટ્રપતિ કોઈની સાથે વાત કરતા હોય તો ચાઇનીઝમાં જ વાત કરતા હોય છે અને પોતાની સાથે ઇન્ટરપ્રિટર રાખતા હોય છે. એનો અર્થ એમ થાય કે તેઓ કેટલી બધી અંશે પોતાની માતૃભાષાને મહત્વ આપે છે. મિત્રો, ગુજરાતી લગભગ 6.25 થી 6.5 કરોડ લોકોની માતૃભાષા છે. તમે નહીં માનો, પાકિસ્તાનમાં પણ લગભગ 15 થી 20 લાખ લોકોની વસ્તી, ઓછામાં ઓછી, કદાચ આંકડામાં ભૂલ હોઈ શકે, 15 થી 20 લાખ લોકોની વસ્તી એક એવી છે કે જેની માતૃભાષા ગુજરાતી છે. ભારતના ભાગલા પડ્યા ત્યારે અમુક પ્રદેશો અલગ થઈ ગયા, પણ એ પાકિસ્તાનમાં પણ ઘણો બધો એરિયા એવો છે જેની માતૃભાષા ગુજરાતી છે. લગભગ એમાં ઓછામાં ઓછું, કદાચ મારા આંકડામાં ભૂલ હોય, 15 થી 20 લાખ લોકો એમાં આવી જાય છે. તો તમે વિચાર કરો ગુજરાતી ભાષાનો વ્યાપ કેટલો બધો છે. મિત્રો, ગુજરાતીઓ યુરોપથી માંડીને અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડમાં એટલા બધા અધિક પ્રમાણમાં છે કે ખાસ ત્યાંના લોકોએ ગુજરાતી ભાષાને મહત્વ આપવાની શરૂઆત કરી છે. હું તમને મારો એક અનુભવ શેર કરું કે હમણાં જ બે બહેનોએ સુંદર પરિચય આપવાનો પ્રયત્ન કર્યો કે મારા પુસ્તકોનું પ્રકાશન થયું. તો એ જે પુસ્તકોનું પ્રકાશન થયું તો લંડનમાં પણ એવા લોકો છે જે ગુજરાતી વાંચવા માટે ખૂબ આતુર છે. એ લંડનમાં રહીને પણ પોતાની માતૃભાષા બરાબર પકડી રાખી છે, બરાબર જકડી રાખી છે, અને પોતાના ઘરનો વ્યવહાર તો એ લોકો ગુજરાતીમાં જ કરે છે. તો જો એ લોકો વર્ષોથી લંડન, યુકે, અમેરિકા રહીને જો પોતાના ઘરની બોલચાલની ભાષા ગુજરાતીમાં પોતાની માતૃભાષામાં રાખી શકતા હોય તો આપણે કેમ ન રાખી શકીએ. એનો અર્થ એવો નથી કે આપણે બીજી ભાષાને મહત્વ નથી આપતા. અંગ્રેજીનું વૈશ્વિક મહત્વ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી, પણ માતૃભાષા એ માતૃભાષા જ છે. ભલે તમે 10 ભાષા શીખી લો, પરંતુ માતૃભાષા તમારા માટે હંમેશા સર્વોપરી હોવી જોઈએ. મિત્રો, આપણા પ્રાઇમ મિનિસ્ટર સાહેબ પણ એમની મમ્મી સાથે માતૃભાષામાં, ગુજરાતીમાં જ વાત કરે છે. તો આપણે આપણી મમ્મી સાથે ગુજરાતીમાં વાત કેમ ના કરી શકીએ, ચોક્કસ કરી શકીએ. વિશ્વની સૌથી વધુ વંચાયેલી આત્મકથાઓમાંથી એક, સત્યના પ્રયોગો, ગાંધીજીની આત્મકથા, કે જેનું પછીથી અંગ્રેજી ભાષાંતર થયું, માય એક્સપેરિમેન્ટ વિથ ટ્રુથ, એ મૂળભૂત ગુજરાતીમાં લખાયેલી આત્મકથા જે વિશ્વમાં સૌથી વધુ વંચાયેલી આત્મકથાઓમાંની એક છે. વિશ્વની એક એવી ભાષા જેણે બે દેશોના રાષ્ટ્રપિતાઓ આપ્યા છે. મહાત્મા ગાંધીજી તો ગુજરાતી હતા જ, તેમની માતૃભાષા ગુજરાતી હતી જ, પરંતુ પાકિસ્તાનના રાષ્ટ્રપિતા મોહમ્મદ અલી ઝીણાની માતૃભાષા પણ ગુજરાતી જ હતી. મોહમ્મદ અલી ઝીણાનો જન્મ પણ સૌરાષ્ટ્રમાં જ થયો હતો અને તેમની માતૃભાષા ગુજરાતી જ.
આ ગુજરાતી ભાષાએ વિશ્વને બે રાષ્ટ્રપિતાઓ આપ્યા છે. મિત્રો, ગુજરાતી ભાષાના ખૂબ જાણીતા લેખક એવા ઝવેરચંદ મેઘાણીને ગાંધીજીએ રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું છે. લેખક હતા ગુજરાતી ભાષાના, ગાંધીજી એમને બિરુદ આપ્યું રાષ્ટ્રીય શાયરનું. તમારે ભવિષ્યમાં ભણવામાં આવશે અને તમે ભવિષ્યમાં અન્ય પરીક્ષાઓ, કોમ્પિટિટિવ એક્ઝામ વગેરે આપશો તો એમાં પણ આવશે, છેલ્લો કટોરો ઝેરનો આપી જજો બાપુ. જ્યારે ગાંધીજી ગોળમેજી, બીજી ગોળમેજી પરિષદમાં હાજરી આપવા માટે જતા હતા ત્યારે આ કવિતા કોણે લખી હતી? ઝવેરચંદ મેઘાણી, જેને ગાંધીજીએ રાષ્ટ્રીય શાયર કહ્યા છે. ગાંધીજી હોય આપણા રાષ્ટ્રપિતા, કે ભારતની એકતાને અખંડિત રાખનારા સરદાર પટેલ હોય, બધાની માતૃભાષા ગુજરાતી હતી. અને એમણે જ્યાં ક્યાંય પણ જરૂર પડે, જ્યાં ક્યાંય પણ થઈ શકે, ત્યાં ચોક્કસપણે હંમેશા માતૃભાષાને મહત્વ આપ્યું છે. જો આટલા બધા મહાન પુરુષો માતૃભાષાને મહત્વ આપી શકતા હોય, માતૃભાષામાં બોલીને ગર્વનો અનુભવ કરી શકતા હોય, તો આપણે કેમ ના કરીએ? આપણે ચોક્કસ કરીએ, અને એ આપણી ફરજ પણ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તમે મિત્રો ભલે મોટા ભાગના ગીતો હિન્દીમાં સાંભળતા હો છો, પણ નવરાત્રી આવે ત્યારે ગરબા તો ગુજરાતીમાં જ ગાતા હો છો. આપણી માતૃભાષાએ વિશ્વને કેટલા સુંદર ગરબાની ભેટ આપી છે, જે સાંભળવામાં ગાવામાં કેટલા બધા કર્ણપ્રિય લાગે છે. અમેરિકા અને વિશ્વના બીજા દેશોમાં પણ જ્યારે નવરાત્રી ઉજવવામાં આવતી હોય છે ત્યારે ગુજરાતી ગરબા જ ગાવામાં આવે છે. ગરબા શબ્દ જ ગુજરાતી છે. તો તમે જુઓ આપણી માતૃભાષાનું કેટલું બધું મહત્વ છે. જે આધુનિક ગુજરાતી છે, આધુનિક ગુજરાતી નું પ્રથમ વ્યાકરણ ગ્રંથ જૈન સંત હેમચંદ્રાચાર્ય મહારાજ સાહેબે રચ્યો. એ વ્યાકરણ ગ્રંથનું નામ હતું સિદ્ધ હેમ શબ્દાનુશાસન. સિદ્ધ એટલે મહારાજ સિદ્ધરાજ જયસિંહ, હેમ એટલે હેમચંદ્રાચાર્ય, બંનેનું નામ ભેગું કરી એ ગુજરાત આધુનિક ગુજરાતી ભાષાનો પ્રથમ વ્યાકરણ ગ્રંથ આજથી લગભગ 1000 વર્ષ પહેલા રચવામાં આવ્યો, જેનું નામ હતું સિદ્ધ હેમ શબ્દાનુશાસન. મિત્રો, પાટણ જે ત્યારે ખૂબ પ્રસિદ્ધ વિદ્વાનોની ભૂમિ હતી, એ પાટણના વિસ્તાર બાજુ એ સિદ્ધ હેમ શબ્દાનુશાસન વ્યાકરણ ગ્રંથ જ્યારે રચવામાં આવ્યો ત્યારે તો બધા હાથેથી લખતા હતા. ત્યારે એ ગ્રંથ રચાયો ત્યારે એ વખતના રાજા સિદ્ધરાજ જયસિંહે હાથીની અંબાણી ઉપર આખા નગરમાં સરઘસ કાઢ્યો. તો બોલો 1000 વર્ષ પહેલા પણ ગુજરાતી ભાષાનું કેટલું મહત્વ કરવામાં આવ્યું. એ 1000 વર્ષ પહેલા પણ, 10 સૈકા પહેલા પણ ગુજરાતી ભાષા માટે કેટલો બધો આદર હતો અને ગુજરાતી ભાષાને કેટલી હદે પ્રમોટ કરવામાં આવતી. મિત્રો, તમને ખ્યાલ છે હમણાં ગુજરાતી ફિલ્મ હેલ્લારોને નેશનલ એવોર્ડ મળ્યો છે. કેટલી સુંદર ફિલ્મ છે, કદાચ બાળકોને જોવાનો મોકો મળ્યો હોય, તમને અનુકૂળતા હોય તો તમે ચોક્કસ જોજો. એ પણ ગુજરાતી ભાષા માટે ખૂબ આનંદની વાત છે. મિત્રો, તમે ભવિષ્યમાં યુપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપશો તો એ પણ તમે ગુજરાતીમાં આપી શકશો, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને તમારી માતૃભાષા અંગ્રેજી ભાષા કરતા તમારી સાથે ખરેખર પ્રેક્ટિકલી 100% નેચરલી કેટલી જોડાયેલી છે એ જો તમારે જોવું હોય તો તમે રોજ રાત્રે સૂઈને જોજો કઈ રીતે તમને સપના તો ગુજરાતી ભાષામાં જ આવતા. આ ક્યારેક ક્યારેક અંગ્રેજી એમાં બોલી લેતા હશો, પણ સપના તો તમને ગુજરાતી ભાષામાં જ આવતા હશે, કારણ કે માતૃભાષા આપણા હૃદય સાથે જોડાયેલી ભાષા છે. માતૃભાષા કોઈ પણ માતૃભાષા આપણા ડીએનએ સાથે જોડાયેલી ભાષા છે. આ બધી વાતો સાંભળીને પણ આપણે ગુજરાતી ભાષાનું મહત્વ કરીએ. આજે આ વિડીયો લેક્ચરમાં તમને જે જે જાણવા શીખવા મળ્યું એ તમારા ઘરના લોકો સાથે પણ શેર કરો. રોજ નવા 2 ગુજરાતી શબ્દો શીખો અને નક્કી કરો કે મારે અંગ્રેજી હિન્દી પુસ્તકો સાથે સાથે ગુજરાતી પુસ્તકો પણ વાંચવા છે. ગુજરાતી ભાષા કેટલી બધી સુંદર છે મિત્રો, એની વાત કરીએ તો કલાકો જાય, પણ હું તમને એક ઉદાહરણ આપું.
અંગ્રેજીમાં જ્યારે તમે ચેક લખો, ચેક, કોઈને ચેક આપો, બેંક ચેક, તો એમ લખવામાં આવે રૂપીસ. એક બહુ સરસ જૈન સંતે આ વાત કરી હતી કે રૂપીસ 5 કરોડ ઓનલી, રૂપીસ 5 કરોડ ઓનલી, એટલે કે 5 કરોડ, માત્ર 5 કરોડ. પણ જો ગુજરાતી ભાષામાં 5000 રૂપિયા પણ લખવું હોય તો આપણે ચેકમાં લખીએ રૂપિયા 5000 પૂરા. અંગ્રેજીમાં લખવામાં આવે ઓનલી, આપણે લખીએ પૂરા. એટલે આ ભાષા એક સંતોષની મહેક પણ પ્રસરાવે છે. કદાચ તમને મારી વાતમાં, આ છેલ્લી વાતમાં ખબર પડી હોય ન પડી હોય, પણ જેમ જેમ તમે અભ્યાસ કરશો એમ તમને ચોક્કસ ખબર પડશે, એમાં કોઈ શંકા ન સ્થાન. ભારતનો અત્યાર સુધીનો સૌથી લોકપ્રિય શો અને કેટલાય વર્ષોથી ચાલતો હોય એમાં જો 1 થી 5માં મૂકવાનો હોય અથવા તો 1 થી 10માં, તો એમાં નામ આવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. તમે બધા પણ, ઘણા બધા લોકો આ શો જોતા હશો, તમારા ઘરમાંથી ઘણા બધા જોતા હશો. એ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જે લેખક માંથી એ કોન્સેપ્ટ લેવામાં આવ્યો છે, લેખક તારક મહેતા ગુજરાતી લેખક હતા અને તેમના ગુજરાતી લેખો પરથી આખી સિરિયલનો કોન્સેપ્ટ લેવામાં આવ્યો છે. તો તમે જોઈ શકો છો ગુજરાતી ભાષાએ કેટલું બધું મહત્વ પ્રસરાવ્યું છે. મિત્રો, બાહુબલી ફિલ્મ તો તમે બધાએ જોઈ, બહુ ગમી બધાને, પણ તમે જે કોઈ પણ ફિલ્મ જોઈ હિન્દીમાં, ખરેખર તો એ ત્યાંની માતૃભાષા તમિલ અથવા તો તેલુગુ, હું ભૂલી ગયો છું, એમાં જ બનાવવામાં આવી હતી, પછી એને ડબ કરવામાં આવી. મૂળભૂત તો સૌથી પહેલા એ ત્યાંની માતૃભાષામાં જ રિલીઝ થઈ અથવા તો એમાં જ પહેલા બનાવવામાં આવી. અર્થાત એટલે કે આખા વિશ્વમાં આટલો પ્રભાવ પ્રસરાવનારી ફિલ્મ પણ બની હતી સૌથી પહેલા માતૃભાષા. માતૃભાષાનું કેટલું બધું મહત્વ છે. ગુજરાતી અઘરી છે એ વાત સાચી નથી. આપણે જો રોજ બોલવા માંડીએ તો ચોક્કસપણે ગુજરાતી સહેલી લાગે. મિત્રો, ગુજરાતીમાં એક સફારી કરીને મેગેઝિન આવે છે. આ સફારી મેગેઝિન એટલું સુંદર સાયન્સનું મેગેઝિન છે કે વૈશ્વિક લેવલ એની ઓળખાણ બની છે. હવે કદાચ એ અંગ્રેજીમાં પણ શરૂ થયું છે, અમે બધા નાનપણથી તે વાંચીએ છીએ, પણ ગુજરાતી ભાષામાં આટલું સરસ વિજ્ઞાન પીરસવામાં આવતું હોય એની નોંધ વૈશ્વિક લેવલે લેવામાં આવી છે અને અનેક લોકોને એનો ફાયદો થયો છે. તો એ ચોક્કસ છે કે જો આપણી આપણી ભાષામાં યોગ્ય રજૂઆત કરીએ તો ચોક્કસપણે આપણી ભાષાનો પણ વૈશ્વિક લેવલે વધુ ને વધુ સ્વીકાર. આપણી ભાષાને અપનાવવાનો અર્થ એવો નથી કે આપણે બીજાનો વિરોધ કરીએ, એનો અર્થ એવો નથી કે બીજા કોઈ ઉતરતા છે, પણ જેમ માસીને માસી કહેવાથી માતા માતા મટી જતા નથી, એમ માતૃભાષાને મહત્વ આપવાથી બીજી ભાષાનું મહત્વ ઓછું થતું નથી, અને એ બટ નેચરલ છે. મિત્રો, મેં તમારી સાથે ખૂબ સરળ ભાષામાં માતૃભાષા વિશે કંઈક નવી વાત કરવાનો પ્રયત્ન કર્યો, જેના પર તમે વિચાર કરી શકો, જેના વિશે તમે બીજાને કહી પણ શકો. મિત્રો, એક ફાર્બસ કરીને અંગ્રેજ અધિકારી હતા. હું સૌરભભાઈને વિનંતી કરું છું કે એના વિશે આપ વિદ્યાર્થીઓને ભવિષ્યમાં ભણાવજો. જ્યારે ભારત પરતંત્ર હતું, અંગ્રેજોની ગુલામી હેઠળ હતું, ત્યારે ફાર્બસ નામના અંગ્રેજ અધિકારીએ ગુજરાતી ભાષાને પ્રોત્સાહન આપવા માટે કેવડું મોટું કામ કર્યું. ગુજરાતી ભાષાની શ્રેષ્ઠ નવલકથા કહેવાતી સરસ્વતી ચંદ્ર નવલકથા પર સિરિયલ પણ બની છે અને હિન્દીમાં ફિલ્મ પણ બની છે. આ ગુજરાતી ભાષાનું મહત્વ છે અને ધીરે ધીરે વધુ ને વધુ લોકો તેને જાણી રહ્યા છે. એક સુંદર વાત કહીને હું અહીંયા મારી વાત પૂરી કરીશ. વાત કરવા માટે તો ઘણી બધી છે, પરંતુ અત્યારે મારી વાત પૂરી થઈ. રશિયામાં એક કથા બહુ પ્રચલિત છે. એ કથા એમ છે કે બે બહેનો, કથાનો આપણે સાર લઈએ, તમે એકની એક કથા બીજે ક્યાંક વાંચો તો એ થોડી જુદી હોય, એટલે આપણે કથાનો એસેન્સ સાર લેવાનો પ્રયત્ન કરીએ. કે બે રશિયન સ્ત્રીઓ એકબીજાને કોઈ જગ્યાએ મળી, જેમ કે કુએ પાણી ભરવા ગઈ હશે, જૂની વાત છે, અને રશિયન સ્ત્રીઓને એકબીજાથી કંઈક ખોટું લાગ્યું તો એમની વચ્ચે ઝઘડો શરૂ થઈ ગયો. એ ઝઘડો શરૂ થયો તો એકબીજાને એક ગુસ્સામાં જેવું તેવું કહેવા લાગ્યા,
ખૂબ એકબીજાને જેવું તેવું કહેવા લાગ્યા, ખૂબ એકબીજાને જેવું તેવું કહેવા લાગ્યા. એક સ્ત્રી કે એટલે બીજી સ્ત્રી પણ કે, બીજી કે એટલે પહેલી સ્ત્રી પણ કે, એકબીજાને જેવું તેવું કહેવા લાગ્યા. પણ પછી એક રશિયન સ્ત્રીએ એટલા મોટા અપશબ્દો કહ્યા કે બીજી રશિયન સ્ત્રીના હાથમાંથી ઘડો નીચે પડી ગયો. એ અપશબ્દ એમ હતા, ઝઘડો થયો એટલે આપણે કોઈને એમ ને તારું આમ થઈ અને આમ થઈ, ઝઘડો ન કરવો જોઈએ, તમને સમજાવવા માટે કહું છું. એ રશિયન સ્ત્રીએ ઝઘડો કરીને એમ કહ્યું છેલ્લે, ઘણા બધા એકબીજાને અપશબ્દો કહ્યા પછી, કે જા તારા છોકરાઓ તારી માતૃભાષા ભૂલી જાય. શું કહ્યું? જા તારા છોકરાઓ તારી માતૃભાષા ભૂલી જાય. આ સાંભળીને સામેવાળી સ્ત્રીના હાથમાંથી ઘડો પડી ગયો. એટલે કે એ સમયમાં રશિયામાં માતૃભાષા ભૂલી જવી એમ કહેવું એ સૌથી મોટો અપશબ્દ અથવા તો ગાળ હતી. તમે વિચાર કરો, દરેક જગ્યાના લોકો પોતાની માતૃભાષાનું કેટલું બધું મહત્વ કરે છે, તો આપણે કેમ ન કરીએ? આ તો બહુ થોડી મિનિટ માટે બહુ થોડી વાત છે. ચાલો આપણે નક્કી કરીએ, અત્યારે લોકડાઉન નો પીરિયડ છે, તમારે સ્કૂલે જવાનું નથી, તો કંઈક સારું ગુજરાતી પુસ્તક વાંચો. જરૂરી નથી કે તમારા સિલેબસનું જ હોય, કંઈક સુંદર ગુજરાતી પુસ્તક તમે વાંચો, તમારા માતા પિતા સાથે વધુ ગુજરાતીમાં વાત કરો, ગુજરાતીની સારી વાતો એકબીજા સાથે ફેલાવો, નવા ગુજરાતી શબ્દો વાંચો. કોણ કહે છે કે આપણે મોટા થઈએ ત્યારે જ સારું કામ કરી શકીએ, મોટા થઈએ ત્યારે જ મોટું કામ કરી શકીએ? એવું નથી. બાળકો, તમારામાં એટલી બધી એબિલિટી છે કે તમે અત્યારે જ્યાં છો ત્યાંથી તમે ખૂબ સારું કાર્ય કરી શકો છો. આપણી સંસ્કૃતિ, આપણી ભારતીય સંસ્કૃતિમાં નોલેજનો એવો ખજાનો છે જે કદાચ વિશ્વમાં બીજે ક્યાંય નથી. ચાલો એને વાંચવાનો પ્રયત્ન કરીએ, સમજવાનો પ્રયત્ન કરીએ અને તેને બીજાને આપવાનો પ્રયત્ન કરીએ. બધા વિદ્યાર્થી મિત્રોને મારી ખૂબ શુભેચ્છા છે. ફરીથી હું તેજસભાઈ સાહેબ અને સૌરભભાઈ સાહેબનો આભાર માનું છું. આપ બધા વિદ્યાર્થી મિત્રો ખૂબ ટેલેન્ટેડ છો, ખૂબ વધુ પ્રગતિ કરો અને આપણે ચોક્કસ મળતા રહીશું એવી શુભેચ્છા. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ, જય ભારત. દી સંઘાણી સાહેબ, આપનો આભાર. કવિ શ્રી ઉમાશંકર જોશીએ ગુજરાતી માતૃભાષા પ્રત્યે પોતાનો આદર ભાવ વ્યક્ત કરતા એક સુંદર કાવ્યની ભેટ આપી છે. તો આવો એક કાવ્ય દ્વારા માતૃભાષાને વંદન કરીએ. અખો ભક્ત
आप सौने सुप्रभात। विश्व गुजराती भाषा दिन माटे शुभेच्छा। आजनो दिवस मारा जीवन नो यादगार छे। किसी ने ठीक कहा है, निज भाषा उन्नति है, निज भाषा उन्नति है, सब उन्नति को मूल। बिनु निज भाषा ज्ञान के मिटे न है को सूल। मैं फिर रिपीट करता हूं, निज भाषा उन्नति है, सब उन्नति को मूल। बिनु निज भाषा ज्ञान के मिटे न है को सूल। आशा करता हूं बहुत सिंपल हिंदी है, इसमें सबको समझ में आई होगी। आदरणीय अभिभावक, मेरे शिक्षकगण, मेरे बच्चों, आज का दिन सही में एक गौरव का दिन है। अगर इतिहास पलटकर देखें तो किसी भी जाति की, किसी भी समाज का उन्नति उसके भाषा पर निर्भर करता है। धन्य है हम कि हमें समाज ने श्री नर्मद जैसे कवि, श्री उमाशंकर जोशी जैसे लेखक और अन्य कितने ही कवियों और लेखकों ने हमारा मार्गदर्शन किया है। आज के इस उपलक्ष में मैं अपनी भावभीनी श्रद्धांजलि इन लोगों को समर्पित करता हूँ। यस, इट्स ए ऑस्पिशियस ओकेजन, इट्स ए moment of glory for me to address all of you. Even I feel privileged and honored that I could celebrate the Vishwa Gujarati Bhasha Day in Anandalaya.
श्री चैतन्य भाई हैज एड्रेस्ड, ही हैज सेड अ लॉट ऑफ थिंग्स टू बी डन। मैं हर अभिभावक, मैं हर गुरुजनों को सहृदय प्रार्थना करना चाहूंगा कि अपनी भाषा को बढ़ावा दें। गुलामी हमने बहुत सही है, हमारे ऐसे गुलाम नहीं मिलेंगे, पर अगर देखें हम इतिहास को पलटकर तो हमारे ऐसे देशभक्त भी नहीं मिलेंगे। और जब भाषा की बात आती है तो अगर कहीं के किसी भी पन्ने को, अगर इतिहास के किसी भी पन्ने को पलटकर देखेंगे तो ये सब जितनी भी बड़ी बड़ी यूनिवर्सिटीज थी वो सब हमारे इस देश की माटी पे पनपी हुई हैं। मैं बहुत ज्यादा नहीं बोलूंगा, एक सिर्फ एक गुजारिश करूंगा हर पेरेंट से। हाँ, यह महामारी कोरोना का संकट आया है, इस संकट के समय में हमको लगता है कि सारा कुछ उलट फेर सा हो गया है। हर सिक्के के दो पहलू हैं, अच्छाइयों की ओर देखें, शायद कोरोना न होता तो आज हम ये स्ट्रीमिंग नहीं कर रहे होते, ये लाइव स्ट्रीमिंग नहीं कर रहे होते आपके लिए। आज हमारे बीच श्री चैतन्य भाई नहीं आए होते और इतनी सारी बातें अपनी मातृभाषा के लिए हमको प्रेरित करने के लिए कह गए होते। चैतन्य भाई, आपका आभार। आशा करता हूं कि आने वाली पीढ़ी हम लोगों को बहुत आगे तक लेके जाएगी। धन्यवाद सर, आपका बहुत बहुत। घर में जितने भी बड़े हैं उनसे एक ही गुजारिश करूंगा, ये मेरी भी अपनी हृदय की वेदना है कि मेरे अपने बच्चे मेरी अपनी मातृभाषा बोलने में कठिनाई महसूस करते हैं, इससे ऊपर उठना पड़ेगा हम लोग को। पढ़ाई की जगह पढ़ाई है, इंटरनेशनल लैंग्वेज की जगह इंटरनेशनल लैंग्वेज है, पर जब अपनी मातृभाषा की बात आती है तो हमें, मैं बच्चों से गुजारिश करूंगा कि बच्चों मातृभाषा सर्वोपरि है। जो मैंने दो चार पंक्तियां कही उसमें कहा गया है, अगर नीचे की लाइनें देखें, बिनुज भाषा ज्ञान के मिटे न ही के सूल। अगर हृदय में वेदना होती है ना, आप अगर गिरते हो तो पहला जो शब्द निकलता है वो या तो माँ का आता है या अपने पिताजी का आता है, और वो अपनी मातृभाषा में ही निकलता है। हे माँ, ओ बाबा, हे पापा, ये सारी की सारी अपनी मातृभाषा है। अपने आप को गर्वान्वित महसूस करता हूं और आशा करता हूं कि हम अपनी भाषाओं को फिर से उसी जगह पर बैठा पाएंगे जहां इतिहास में उनकी जगह थी। मैं अपना आभार प्रकट करूंगा सारे शिक्षकगण, सारे बच्चे जो आज ये प्रोग्राम दे रहे हैं, उनके अथक प्रयास से एक अच्छा एक प्रोग्राम हमने दिया है जो सिर्फ आज के दिन के लिए न होना चाहिए, रादर मैं चाहूंगा कि ये आपको अपने जीवन के लिए प्रेरणा का स्रोत बने। आप अपनी भाषा को, आज जो भी स्क्रीन पे मैं देख रहा हूँ जिन लोगों को, सोचूंगा कि आप अपने एक एक भाषा के एक एक एम्बेसडर हैं जो अपने भाषा के प्रति कुछ भी करने को तैयार होंगे। इसका मतलब नहीं है कि हम दूसरे भाषा को नीचा दिखाएंगे, अपनी भाषा को समांतर
समानांतर कैसे ऊपर उठाएंगे, इसी का प्रयास करना है। इसी के साथ सभी को शुभेच्छा, जय भारत, जय गुजरात, वंदे मातरम। धन्यवाद सर, आपना प्रेरणादायक वचन हमने जीवन में आगे बढ़वानो सदाई मार्ग बताते रहेशे। आभार दर्शन। सर्वप्रथम हूँ शाळाना आचार्य श्री पवन कुमार शर्मानो गुजराती दिवस उजवानी परवानगी तेमज मार्गदर्शन आपवा बदल हृदयपूर्वक आभार मानु छू। पोताना अनुभव अने ज्ञानना ओजस आपनार माननीय श्री चैतन्य संघाणी साहेबनो आनंदालय परिवार सदाय ऋणी रहेशे। आनंदालयमां गुजराती दिवस उजवानी प्रेरणा आपनार उपाचार्य श्री तेजस कुमार देसाईनो पण आभार। जय जय गरवी गुजरात नृत्य माटे श्रुति मैडमनो आभार। तबलाना तालथी वातावरणने तालबद्ध करवा माटे लॉरेंस सरनो खास आभार। टेक्निकल सहाय माटे नितिन सरनो आभार। कार्यक्रम में भाग लेना सौ विद्यार्थी मित्रों नो आभार। प्रत्यक्ष अने परोक्ष रीते आ कार्यक्रम ने सफल बनावा जेओनी भूमिका छे ते सौने माटे अंतरथी आभारनी लागणी व्यक्त करू छू। कोई पण कार्यक्रम श्रोता विना शोभतो ज नथी। आप सौए आपनो समय अने सहकार आपी आ घड़ीने यादगार बनावी छे। आप सौने पण खूब खूब आभार। अंत में आपने राष्ट्रगान गावा माटे पोताना स्थान पर उभा थईए। जय गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्तर बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा। तब शुभ नामे जागे तब शुभ आशीष मांगे गाहे तब जय गाथा। जय जय मंगल गायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। आप सबनों को आभार।